વેલકમ ટુ જ્ઞાન સાર્ યુટ્યુબ ચેનલ આજે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નોની ચર્ચા કરીશું પહેલો પ્રશ્ન નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી એ લહાણી બી રોપણી સી સિંચાઈ ડી પશુપાલન તો તેનો જવાબ છે પશુપાલન પશુપાલન એ ખેત પદ્ધતિ નથી બીજો કેચન કુદરતી ખાતર કેવો પદાર્થ છે એ કાર્બનિક બી અકાર્બનિક સી રાસાયણિક ડી ખનિજ તો તેનો જવાબ છે કાર્બનિક કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે ઇન્ફ્લુએન્જા સાનાથી થતો રોગ છે એ બેક્ટેરિયા બી પ્રજીવ સી ફૂગ ડી વાયરસ તો ઇન્ફ્લુએન્જા એ વાયરસથી થતો રોગ છે ચોથો પ્રશ્ન વાયરસથી થતો રોગ કયો છે એ પોલિયો બી કોલેરા સી ક્ષય ડી ટાઈફોઈડ તો વાયરસથી થતો રોગ પોલિયો પોલિયો એ વાયરસથી થતો રોગ છે પાંચ બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે એ ક્ષય બી કોલેરા સી શીતળા તો બીસીજી ની રસી એ ક્ષય સામે રક્ષણ આપે છે છઠ્ઠો પ્રશ્ન સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે એ વાયરસ બી ફૂક સી લીલ ડી બેક્ટેરિયા તો સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે વાયરસને ઓળખવામાં આવે છે સાતમો પ્રશ્ન એડ્સનો રોગ શાનાથી થાય છે એ વાયરસથી બી બેક્ટેરિયાથી સી ફૂગથી ડી પ્રજીવથી તો એડ્સનો રોગ એ વાયરસથી થાય છે આઠમો ક્વેશ્ચન કયા બેક્ટેરિયા જમીનના જમીનમાંના નાઇટ્રોજનના સંયોજનને વાયુરૂ વાયુમાં રૂપાંતર કરે છે એ રાઇઝોબિયમ બી એઝોટો બેક્ટર સી સુડોમોનાસ ડી નોસ્ટોપ તો તેનો જવાબ છે સુડોમોનાસ નમો ક્વેશન કયા રેસા કૃત્રિમ ઊન તરીકે વપરાય છે એ એક્રિલિક બી રાયોન સી નાયલોન ડી ટેરેલિન તો કૃત્રિમ ઊન તરીકે વપરાતા એક્રિલિક નીચેના પૈકી કુદરતી રેસા કયા છે એ નાયલોન બી પીવીસી સી પોલિથિન ડી ઊન તો કુદરતી રેસા તરીકે પોલિથિન અગિયારમો ક્વેશન નીચેના પૈકી ધાતુ તત્વ કયું છે એ કાર્બન બી ફોસ્ફરસ સી સલ્ફર ડી એલ્યુમિનિયમ તો ધાતુ તત્વ એલ્યુમિનિયમ બારમો પ્રશ્ન કઈ ધાતુ ઉત્તમ વિદ્યુત વાહક છે એ ચાંદી બી સોનું સી તાંબુ ડી એલ્યુમિનિયમ તો ઉત્તમ વિદ્યુત વાહક તરીકે ચાંદી ક્વેશન ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે એ જીંક બી તાંબુ સી એલ્યુમિનિયમ ડી કેલ્શિયમ તો તેનો જવાબ છે એલ્યુમિનિયમ જે ખોરાકના પેકિંગ માટે ઉપયોગી છે ચૌદમું ક્વેશન કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે એ સોડિયમ અને પોટેશિયમ બી સોડિયમ અને કેલ્શિયમ સી જિંક અને પોટેશિયમ ડી લોખંડ અને જિંક તો ચપ્પા વડે કાપી શકાતી એવી ધાતુ સોડિયમ અને પોટેશિયમ છે પંદરમું ક્વેચ્ચન કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે એ સલ્ફર ડાયોક્સાઇડ બી હાઇડ્રોજન સી કાર્બન મોનોક્સાઇડ ડી કાર્બન ડાયોક્સાઇડ તો કોલસો સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઇક કરો અને તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવશો ખૂબ ખૂબ આભાર